यूक्रेन थी परत फरेला विद्यार्थियों की साथ पीएम मोदी की मुलाकात। विद्यार्थियों पोताना अनुभव थी पीएम ने माहितगार कर्या। तो यूक्रेन थी भारत परत लावा माटे भारत सरकार नु जे ऑपरेशन गंगा चाली रह्यु छे ते अंतर्गत यूक्रेन थी भारतीयों ने परत लावामां आवी रह्या छे। त्यारे परत फरेला विद्यार्थियों की साथ पीएमे मुलाकात करी हती अने विद्यार्थियों पोताना अनुभवो पीएम नी साथे शेर कर्या हता। रशिया यूक्रेन पर जोरदार हुमलाओ करी रह्यु छे अने हवे ते कीव तरफ आगळ वधी रह्यु छे अने गम्मे त्यारे कीव पर कब्जो करी शके छे रशिया। રશિયાના બોમ્બ યુક્રેન થયું બેદમ। યુક્રેનમાં ચારે તરફ તબાહી। મિસાઇલોથી હુમલો, બોમ્બનો વરસાદ। કીવ પર કબજાની જંગ। રશિયન સેનાએ યુક્રેનની રાજધાની કીવને કબજે કરવા માટે હુમલાઓ તેજ કર્યા છે। તે જ સમયે યુક્રેનની સેનાએ કીવ તરફ આગળ વધી રહેલી રશિયન સેનાને ઘેરી લેવા માટે મોટું પગલું ભર્યું। તેણે કીવને જોડતો મહત્વનો પુલ ઉડાવી દીધો। પુલને ઉડાવવા માટે બે મોટા વિસ્ફોટ કરાયા। વિસ્ફોટ એટલા જોરદાર હતા કે તેનો અવાજ કેટલાય કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો। પુલ વિસ્ફોટકો દ્વારા ઉડાવી દેવામાં આવ્યો હતો, જેના કારણે રશિયન સૈન્યનો માર્ગ બંધ થયો। તો આ તરફ કીવમાંથી વધુ એક વિડીયો સામે આવ્યો, જેમાં રશિયન હુમલા પછી સમગ્ર શહેરમાં અંધારપટ છવાયો હતો અને બાદમાં વિસ્ફોટકોના કારણે લાઇટો થતી જોવા મળી। આ પછી દિવસના પ્રકાશમાં આખું શહેર ખંડેર દેખાયું। ઇમારતો કાટમાળમાં ફેરવાઈ ગઈ અને હુમલા પછી ત્યાંથી ધુમાડાના ગોટે ગોટા ઉડતા જોવા મળ્યા। કીવ શહેરનો દરેક ખૂણો રશિયન બોમ્બ ધડાકાથી બરબાદ થયેલો દેખાય છે। જ્યાં જુઓ ત્યાં સુધી માત્ર બરબાદીનો જ નજારો દેખાતો હતો। રશિયા યુક્રેન પર વર્ચસ્વ ધરાવતું હોય એવું લાગે છે, પરંતુ યુક્રેન પણ હુમલો કરવામાં પાછળ નથી। યુક્રેને દાવો કર્યો છે કે તેમના ફાઇટર જેટે રશિયન ફાઇટર જેટને તોડી પાડ્યું છે। યુક્રેનિયન સૈનિકોએ રશિયન સૈનિકો પર હુમલો કર્યો, એક વિડીયો બહાર પાડ્યો જેમાં તેઓએ દાવો કર્યો છે કે SU-24 ફાઇટર જેટ્સે દુશ્મનની જગ્યા ઉપર બોમ્બારો કર્યો। ત્યાંથી સામે આવેલા વિડીયોમાં યુક્રેનિયન ફાઇટર જેટ આકાશમાંથી બોમ્બારો કરતા જોવા મળી રહ્યા છે।